જન્મનું કે મરણનું સૂતક આવશે ત્યારે શું કરશો? તો એ વખતે સૂતકમાં પછી જન્મનું હોય કે મરણનું હોય તો આપણે ભગવાનની પૂજા ન કરી શકીએ. એમાં એટલો વિવેક કે આપણી મૂર્તિઓ છે એ માત્ર મૂર્તિઓ અને ભગવાનને જમાડવાનું નૈવેદ્ય એ બે આપણી પૂજામાંથી અલગ કરી દેવાનું, અને આપનો પાડોશી જેમને ત્યાં સૂતક નથી એમને એ મૂર્તિઓ આપી દેવાની. અને સૂતક જ્યારે પૂરું થાય ત્યારે પાછી પૂજા લઈ લેવાની. જ્યારે તમે એમને પૂજા દેવા જાઓ ત્યારે એમને વિનંતી કરવાની કે ભગત, મારે ત્યાં સૂતક છે તો ભગવાનની પૂજા અમે કરી નહીં શકીએ, તો 10 દિવસ સુધી તમે મારા ભગવાનની પૂજા કરજો અને જમાડજો. પ્રાર્થનાપૂર્વક આપણે બીજા હરિભગતને આપણી પૂજા આપીએ. પૂજા આપીએ ત્યારે પણ ધ્યાન રાખીએ કે હરિભગતની પણ પૂજા કરવાની રોજની પ્રક્રિયા હોવી જોઈએ. એનું જીવન થોડુંક મજબૂત સત્સંગીને શોભે એવું હોવું જોઈએ. તો આપણે શું કરવું? પૂજા આપણે આપી દીધી તો હવે આપણે પછી કશું જ નહીં કરવાનું. કરવાનું કેટલું? તિલક ચાંદલો કરવાનો, માનસી પૂજા કરવાની, માળાનો નિયમ છે તો માળાએ કરવાની, તપની માળાએ કરવાની, પ્રદક્ષિણાએ કરવાના, દંડવતે કરવાના. તો કેનું? તો કે શિક્ષાપત્રીનું. શિક્ષાપત્રી આપણી પૂજામાં છે જ, તો માત્ર મૂર્તિ અને ભગવાનને જમાડવાનું નૈવેદ્ય બે જ આપણી પૂજામાંથી ઘટે છે, બાકી બધું જ જેમ છે એમ રહે છે. એટલે આપણી પૂજામાં માળા કરવી, તપની માળા કરવી, પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, શિક્ષાપત્રીનો પાઠ કરવો, ગુરુમંત્રની માળાએ કરવી, બધું જ આપણે જેમ છે એમને એમ કરવાનું છે. એટલે આટલું અનુસંધાન દરેક શિબિરાર્થીઓ પોતાના ધ્યાનમાં લે. પૂજા જો આપણે સૂતકમાં મૂકી દેશું તો તમે ગ્રહસ્થ છો, તમારા માળાનો નિયમ છે, તો આજે સૂતક પૂરો થયું. કેટલાક તો મોટા મોટા કુટુંબના પરિવારના સભ્યો હોય, આજે આ કુટુંબમાં કાલે બીજા કુટુંબમાં, તો આખો મહિનો મહિનો સુધી સૂતકમાં નીકળી જાય. તો આપણી માળા ક્યારે કરવી? આપણા નિયમો ક્યારે કરવા? આપણી ગુરુમંત્રની માળા ક્યારે કરવી? એટલે સૂતકમાં માળા છે એ કોઈ અપવિત્ર થતી નથી, માળા એક સાધન છે. એટલે જ્યારે સૂતક ઉતરે ત્યારે તમે જે પૂજા કરો છો એ પૂજા, એમના કપડાં, એમના જે કોઈ આસન હોય બધું જ ધોવાઈ જાય. એટલે સૂતક ઉતરી જાય એમની સાથે આખો એ પૂજાનો પહેરવેશ, પૂજાના સાધનો એ પણ ધોઈ અને શુદ્ધ થઈ ગયા હોય, અને પછીથી રાબેતા મુજબ આપણી પૂજા ચાલુ કરી દેવી. એટલે આટલું અનુસંધાન